તમારો સ્ટેટિક પોર્શન છે મોર ઓર લેસ એક જ હોતો હોય છે કે એના જે રેફરન્સ બુક્સ અને જે મટીરિયલ છે એ બધા માટે સિમિલર હોતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપું કો આપું તો જે પોલિટીની બુક છે તો બધા લોકો લક્ષ્મીકાંત રિફર કરતા હોય છે. હવે જે કોટવાલ સરની બુક છે ઘણા લોકોને ઇંગ્લિશ વર્ઝનમાં નથી મજા આવતી, તો એ લોકો કોટવાલ સરની જે બુક છે પોલિટીની કે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક એ લોકો પ્રિફર કરતા હોય છે. એવા સમયમાં એવું થાય કે જો તમે પોલિટીની લક્ષ્મીકાંત વાંચી છે અને તમે લોકો કોટવાલ વાંચી રહ્યા છો, તો લક્ષ્મીકાંતમાંથી જ મોર ઓર લેસ મટીરિયલ ઉઠાઈને કોટવાલ સરે બનાવી હોય કે ગ્રંથ નિર્માણ બોર્ડમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું હોય. તો સોર્સ એક જ રહે છે, લિખાવટ અલગ હોઈ શકે, પણ તમે જો કન્સેપ્ટ તમારા ક્લિયર છે. જેમ કે જ્યોગ્રાફીમાં મેં ફક્ત અને ફક્ત એનસીઆરટી કરી હતી. ઘણા બધા લોકો એવા હોય છે જી ઝી લિયોંગ અને અધર બુક્સ પણ વાંચતા હોય છે, પણ મને પરફેક્ટ એવું લાગ્યું કે ફક્ત એનસીઆરટી કરવાથી જ કામ નીકળી જાય છે જ્યોગ્રાફીમાં, તો કંઈ બીજું કરવાની જરૂર રહેતી નથી. તો સ્ટેટિકની વાત રહી તો બધા જ એસ્પેરન્ટના જે સબ્જેક્ટ છે, સોરી જે બુક્સ છે તે સેમ રહેતી હોય છે. એની અંદર તમને ગણાવું કે જ્યોગ્રાફીમાં મેં વાત કરી તેમ 6 થી 12ની એનસીઆરટીની જરૂર હોય છે. જીસીઆરટી તમે વાંચી શકો કે તમે જો ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપો છો તો તમે જીસીઆરટી પર ફોકસ કરી શકો. પોલિટી માટે લક્ષ્મીકાંત રહી શકાય અને ઇકોનોમી માટે મેં ફક્ત ને ફક્ત અનએકેડેમી પ્લસના જે મૃણાલ સરના વિડીયોઝ છે તે રિફર કર્યા છે. એ વિડીયોઝ અને એમનું હેન્ડઆઉટ સિવાય કંઈ જ વાંચ્યું નથી ઇકોનોમીમાં, અને બહુ જ ફાયદાકારક છે. પછી રહી વાત સાયન્સની, તો સાયન્સમાં તમે જે બેઝિક તમારી એનસીઆરટી છે એ કરી શકો. એના સિવાય સાયન્સમાં ખૂબ જરૂરી હોય છે કરંટ અફેર્સ, તો એના માટે જે ડિફરન્ટ વેબસાઇટ્સ છે, જે નેશનલ વેબસાઇટ્સ છે તમારી ડેઝિગ્નેટેડ, સ્પેસ એક્સપ્લોરેશન માટેની વેબસાઇટ છે, કે પછી તમારી પબ્લિક હેલ્થને લગતી વેબસાઇટ છે, ડીઆરડીઓ છે, કે તમારી ઇસરો છે, એને રેગ્યુલર ચેક કરતા રહીએ તો તમને કરંટ અફેર્સમાં ઘણો એવો ફાયદો થાય છે. પ્લસ એની સાથે હિસ્ટ્રીની અંદર ઓલ્ડ એનસીઆરટી ન્યૂ એનસીઆરટી પબ્લિક કરતા આપણે બધા કરતા હોઈએ છીએ. તો આ બધા સ્ટેટિકના જે સબ્જેક્ટ્સ છે એ મારા કે બીજા કોઈ વ્યક્તિના મોર ઓર લેસ સેમ જ હોય છે, એમાં બહુ ફરક નથી પડતો. ફરક તમે જે વાત કરી કરંટ અફેર્સની એમાં ખાસ પડતો હોય છે કે મેં પર્સનલી ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયાના મંથલી મેગેઝિન કરેલા, કોઈ બીજા લોકો વિઝન આઈએસ ના કરતા હોય છે, દ્રષ્ટિ આઈએસ ના કરતા હોય છે, કે વર્લ્ડ ઇનબોક્સની પણ સારી મેગેઝિન્સ આવતી હોય છે. પણ એની અંદર કહી શકાય કે જો તમે ઇન્સાઇટ્સ માંથી વાંચો છો અને વિઝન આઈએસ ના 6-6 મહિનાના કમ્પેર કરીને જો, અને આ બધું મેં 4 વર્ષની પ્રિપરેશનમાં ઘણું બધું જોઈ કાઢ્યું છે, કમ્પેર કરીને જુઓ છો, તો ધારો કે ઇન્સાઇટ્સ વાળા કોઈ ન્યૂઝ આજે જાન્યુઆરીમાં કવર કરે છે, એ ન્યૂઝ જો જાન્યુઆરીના વિઝન આઈએસમાં નથી ને, તો એ લોકો ફેબ્રુઆરીમાં કવર કરવાના, કેમ કે એ લોકોને બી કમ્પેરિઝન જોઈએ છે, એમને બી ખબર છે સ્ટુડન્ટ કમ્પેરિઝન કરી રહ્યા છે. અને જે અમે નથી આપતા તો એ લોકો કદાચ ઇન્સાઇટ્સમાં જતા રહે કે આ ન્યૂઝ વિઝન વાળાએ નથી આપીને ઇન્સાઇટ્સમાં આપી દે, તો વિઝન વાળા પણ ઇન્સાઇટ્સનું મટીરિયલ વાંચતા હોય, ઇન્સાઇટ્સ વાળા પણ વિઝનનું વાંચતા હોય. તો આમ નહીં તો આમ જોવા જાઓ તો તમે બેઝિક 6 મહિનાનું જયારે કમ્પેર કરવા બેસો છો 6 મહિના વર્ષનું કરંટ અફેર્સ, તો સેમ જ રહેતું હોય છે. તો બહુ ખાસ ફરક પડતો નથી કે હું પર્સનલી હું શું રિકમેન્ડ કરું છું ને કેન્ડિડેટ પોતે હમણાં શું વાંચી રહ્યો છે. પણ મેં પર્સનલી ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયાના મેગેઝિન કરેલા, એની સાથે ઓનલી આઈએસના વિડીયો લેક્ચર્સ પણ આવતા હોય છે એડિટોરિયલના, તો તે મને બહુ ફાયદાકારક લાગે. કેમ કે ઘણી વાર વાંચતા હોય છે પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ એટલી વાસ્ટ નથી હોતી કે આપણે સમજી શકીએ ટોપિકને. તો ઓનલી આઈએસના જે એડિટોરિયલ ડિસ્કશન્સ છે એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ બેનિફિશિયલ હતા મારા માટે. અને એના સિવાય ઘણી વાર હું સ્ટડી આઈક્યુના વિડીયોઝ પણ જોઈ લેતી હતી, કે જે એક ટોપિક પર જો સમજ નથી તો એ લોકો 10-10, 20-20 મિનિટના એક સરસ વિડીયો બનાવતા હોય છે, તો તમે એને પણ રિફર કરી શકો છો. જો જો એસ્પાયરન્ટ જો વર્ક કરી રહ્યો છે સાથે કોઈ જોબ કરી રહ્યો છે અને તો તૈયારી શરૂ કરે છે, તો 4-5 કલાકનું કન્સિસ્ટન્સી રાખો તમે, અને 4-5 કલાકનું રીડિંગ રિક્વાયર્ડ છે. મિનિમમ અર્જની વાત કરું છું, મેક્સિમમ તમે તમારી કેપેસિટી હિસાબથી તમે જઈ શકો છો. અને મને ગમતું અને એવી રીતના વાંચશો તો જ મને સેટિસ્ફેક્શન મળતું. એટલે જરૂરી નથી કે બીજા કોઈ વ્યક્તિએ પણ આવું જ ફોલો કરવું, પણ મિનિમમ 6-7 કલાકનું રીડિંગ ખૂબ જરૂરી છે. જ્યારે શરૂઆત કરી રહ્યા છો તમે સ્પેશિયલી તમારા પ્રિપરેશનની, તો એટલા કલાકના રીડિંગની સાથે સાથે તમે રેગ્યુલરલી તમારી જાતને ચેક કરતા રહો. એક સારા એન્વાયરમેન્ટમાં હો, તમારી પાસે સિનિયર્સ હોય જેની સાથે તમે ડિસ્કશન કરી શકો, તમે રેગ્યુલરલી તમારા ટેસ્ટ આપો, તો એ બધી વસ્તુથી તમે ચેક કરતા રહો કે હું 6-7 કલાક વાંચું છું તો શું એ ઇફેક્ટિવલી મારા પેપર પર આવી શકે છે કે કેમ, હું વાંચી રહ્યો છું તો એનું મને રિઝલ્ટ મળે છે કે કેમ. ગધા મજૂરી કરવાનો મતલબ નથી. એ 6-7 કલાકમાં મને એવું થાય કે મેં 6-7 કલાક વાંચ્યું અને એક્ઝેક્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એવું વાંચું, એમાં બહુ ખાસો એવો ફરક હોતો હોય છે. આપણને મનમાં એવું લાગે કે આજે મેં બુક પકડીને વાંચ્યું, પણ બની શકે આપણે 10 જ પેજ વાંચ્યા હોય. અને જે વ્યક્તિ વર્ક કરી રહ્યો છે, જોબ કરી રહ્યો છે કોઈ બીજી,
અને એ સાથે 4 કલાક વાંચો છો, તમે 7 કલાક વાંચો છો, 4 કલાકમાં એ જે વાંચે છે એ તમે 7 કલાકમાં વાંચો છો તો મતલબ નથી. એટલે તમારે તમારા કલાકોને પ્રોપરલી યુટિલાઇઝ કરવા જોઈએ, હર એક મિનિટ યુટિલાઇઝ કરવા જોઈએ. એના માટે તમે મેડિટેશન કરી શકો છો, તો એક એ જરૂરિયાત હોય છે. બીજું કે જ્યારે તમે વાંચતા હો છો ત્યારે તમે ક્યાંક ને ક્યાંક તમે એવા કોન્ફિડન્સમાં આવી જાઓ કે હા મેં આટલું વાંચ્યું છે મને આવડી જ જશે, પણ જ્યારે તમે એકચ્યુઅલી ટેસ્ટ આપો છો ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે મારી તૈયારી અપ ટુ ધ માર્ક નથી. તો એ અકોર્ડિંગ તમે તમારા સમયને ફેર કરી શકો, તમારા કલાકો બદલી શકો કે તમારી સ્લીપ પેટર્ન બદલી શકો. અને સવારના સમયગાળામાં તમે સારી રીતે વાંચી શકતા હો તમે ત્યારે વાંચી શકો, બપોરના સમયમાં તમે થોડો આરામ કરો, મ્યુઝિક સાંભળો, ધ્યાન કરો તો તમારું કોન્સન્ટ્રેશન વધે. આ બધી વસ્તુઓ કરી શકાતી હોય, જરૂરી નથી કે આખો જ દિવસ વાંચો, પણ એ પર્સન ટુ પર્સન વેરી કરતું હોય છે સ્ટડી અવર્સ. એટલે ક્યાંક અને ક્યાંક એવરી સ્ટુડન્ટ પ્રમાણે એ ડિપેન્ડ રહેતું હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓ બેન અર્લી મોર્નિંગ માં પ્રિફર કરતા હોય છે. ઘણા રિવિઝન કરવાની ટિપ્સ કેવી હતી? એક્ચ્યુઅલી સ્ટેટિક સબ્જેક્ટ છે તો તેમાં તો તમે રિવિઝન કરવાના જ છો, અને એ એવું એવી વસ્તુ છે જે સમય સાથે બદલાવાની નથી. એટલા માટે આપણે એને સ્ટેટિક કહીએ છીએ કે તમારું હિસ્ટ્રીનું મટીરિયલ છે, પોલિટીની બુક છે, એ સેમ ટુ સેમ રહેવાની છે. તો એ તમે રેગ્યુલરલી રિવાઇઝ કરતા જ હોય છે. 4 વર્ષની ધારો કે હું મારી વાત કરું તો 4 વર્ષની પ્રિપરેશનમાં ઘણી બધી વાર એવું થાય, પોલિટી તો ઘસી કાઢી હોય બુક, હિસ્ટ્રીની બુક તો ઘસી કાઢી હોય, પણ કરંટ અફેર્સ એવું છે જે દિવસ સાથે બદલાય છે, રોજ રોજ કંઈક એમાં નવું આવતું રહે છે. તો સ્ટેટિક પોર્શન તો મોસ્ટલી રિવાઇઝ થઈ જતો હોય છે, પણ કેન્ડિડેટ સ્ટેટિકને રિવાઇઝ કરવામાં ક્યાંક કરંટ અફેર્સ થોડું સાઈડમાં થઈ જતું હોય છે. તો જ્યારે તમે એક્ઝામના આગલા દિવસો હોય 10-15 દિવસ, ત્યારે તમારે થોડાક સ્ટડી અવર્સ તમે 6-7 કલાક જેમ વાત કરી રેગ્યુલર તમે કરી શકો, પ્લસ તમારી એક્ઝામ આવતી હોય ત્યારે તમે એ કલાકોમાં વધારો કરો, ખૂબ જરૂરી હોય છે. 10-12 કલાકનું રીડિંગ કે બની શકે તો તમે મેક્સિમમ જેટલા કલાક તમે જાગ્રત અવસ્થામાં છો ત્યાં તમારે રીડિંગ કરવું પડતું હોય છે, કેમ કે તમારો સિલેબસ પૂરો રિવાઇઝ નથી થતો. રિવાઇઝ નથી થતો તો તમને યાદ આવે છે, એક્ઝામમાં ક્વેશ્ચન જોવો તો તમને થાય છે કે આ મેં વાંચ્યું છે, પણ તમે એકચ્યુઅલી એના પર યાદ નથી કરી શકતા કે આનો સાચો જવાબ શું છે. ક્વેશ્ચન જોઈએ થાય કે હા મેં વાંચ્યું છે, ક્યાંક વાંચ્યું છે, પણ જવાબ નથી યાદ આવતો. તો એવા સમયમાં આપણને રિવિઝન કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. કરંટ અફેર્સનું રિવિઝન ખૂબ જરૂરી છે. હું કહી શકું કે મારું ઇન્સાઇટ્સ ઓન ઇન્ડિયાનું જે મંથલી મેગેઝિન હતું હતું એ 185 to 170 pages હતું હતું દમિનાનું, અને એમ કરીને પૂરા 1 સાલનું, એટલે મારી પાસે આટલી જાડી બુક્સ થઈ જતી હતી. આટલી જાડું મટીરિયલ લઈને બેસવું અને એને ફટાફટ 2 દિવસમાં પૂરું કરવું. જયારે પ્રિલિમ્સ આવી તો મને યાદ છે કે છેલ્લા 2 દિવસ હતા, સ્ટેટિક જોવાઈ ગયું હતું, કરંટ નું રિવિઝન બાકી હતું, અને મને ભરોસો હતો કે જે પેપર 2 છે જીપીએસસી નું પ્રિલિમ્સ નું એની અંદર જો કરંટ અફેર્સ તમારું થરન અને પ્રોપર વાંચ્યું છે ને તો તમને પ્રિલિમ્સ તો ચોક્કસપણે તમારી પાસ થઈ જાય છે. તમે કરંટ સાથે પૂરો પણ હોય તો પેપર 2 માં બહુ જ સારા માર્ક્સ તમે લાવી શકો છો, નિયરલી 100 માર્ક્સ તમે લાવી શકતા હો છો. તો એના માટે રિવિઝન ખૂબ જરૂરી છે. અને ત્યારે મને યાદ છે કે 2 દિવસમાં એ આખું પાઇલ્સ ઓફ બુક્સ મારે પતાવવાની હતી. અને તો એમાં એવું થાય કે તમે સેકન્ડ રિવિઝન કરો છો તો તમે એટલા ટાઈમમાં નહીં પતાવી શકો, એટલે મિનિમમ 3 થી 4 રિવિઝન તમારે ખૂબ જરૂર છે કરંટ અફેર્સના. સ્ટેટિક થઈ જાય છે, કરંટ અફેર્સ રહી જાય છે. તો કોશિશ એવી કરીએ કે કરંટ વાંચીએ છીએ તો આજે જાન્યુઆરીનું પત્યું છે, ફેબ્રુઆરીનું પત્યું છે, તો એકવાર ફ્લિપ થ્રુ કરી દઈએ પેજીસને કે ચલો જાન્યુઆરીનું, ફેબ્રુઆરીનું, પછી માર્ચની શરૂઆત કરીએ. તો એમ કરતા કરતા જ્યારે એન્ડમાં તમે બેસો છો આખા વર્ષના અંતે, અને વર્ષના અંતે પૂરા 12 મહિનાનું કરંટ અફેર્સ લઈને બેસો છો, તો જાન્યુઆરીનું યાદ નથી આવતું. તમે અન્ડરલાઈન કરેલી છે તો પણ તમે રિકોલ નથી કરી શકતા કે આ મેં વાંચ્યું છે. એટલે સાથે સાથે જ રિવિઝન, એવું નહીં કે એક્ઝામ આવે છે ત્યારે જ હું રિવાઇઝ કરું, રેગ્યુલરલી અને રિવાઇઝ કરું કરંટ અફેર્સને ખૂબ જરૂરી છે. અને એ જ હું માનું છું કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં તમને જો કોઈ વસ્તુ જીતાડે છે તો કરંટ અફેર્સ, અને કરંટ અફેર્સની સાથે તમારા જે સ્ટેટિકના સબ્જેક્ટ છે એનું પ્રોપર કોર્સ પ્રાપ્ત થાય પ્રિલિમ્સ ની અંદર. પ્રિલિમ્સ ની અંદર મેઇનલી આપણે જોતા હોઈએ છીએ કે પેપરની સ્ટાઇલ અને પેપરનું ફોર્મેશન એવું હોય છે કે તમે રટ્ટા મારું જ્ઞાન નહીં, પણ એક પ્રોપર બેઝિક તમારી પાસે નોલેજ છે અને એક એનાલિટિકલ અબિલિટી છે કે તમે એનાલિસિસ કરી શકો છો. અને જ્યારે વાંચી રહ્યા છો ત્યારે તમે ફેક્ટ્સ અને ફિગર્સ એટલી બધી ક્લાસ 1-2 ની એક્ઝામમાં નથી પૂછતા. તો તમારે બેઝિક એકદમ ઇન ડેપ્થ તમારી સ્ટડી હોય છે જ્યારે પ્રિલિમ્સની, ત્યારે તમારી પ્રિલિમ્સ આસાનીથી ક્રેક થઈ જતી હોય છે. પ્લસ ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે આપણા અનએકેડેમી ચેનલ પર રોમન સાઈની સરના, કે તમે કહેવાય કે એલિમિનેશન મેથડ શીખવાડે છે, એમસીક્યુઝ ને કેવી રીતે તમે ટેકલ કરી શકો. તમને કોઈ ક્વેશ્ચન આવડે છે તેમ છતાં બી તમે એને ખોટો કરી નાખો છો, તો એના માટે તમે કઈ સ્ટ્રેટેજી અપનાવી શકો કે ડેલીના 5 થી 10 એમસીક્યુ તમે સોલ્વ કરો, કરંટ અફેર્સના સોલ્વ કરો, સ્ટેટિકના સોલ્વ કરો. તો એક એમાં એમસીક્યુ સોલ્વ કરવામાં જે તમે મેક્સિમમ રિવિઝન કરીએ છીએ આપણે જ્યારે, ત્યારે પ્રિલિમ્સ બહુ જ ઇઝી થઈ જાય છે સોલ્વ કરવી. અને જ્યારે જ્યારે આપણે પ્રિલિમ્સની તૈયારી સિર્ફ પ્રિલિમ્સની ના થઈને આપણે સાથે સાથે મેઇન્સ પણ વાંચીએ, ઇન્ટરવ્યુનું પણ વાંચીએ, અને એવી કોશિશ કરીએ કે 3-3 ફેઝમાં વાંચતા વાંચતા એવું વિચાર આવવો જોઈએ કે અચ્છા આ ક્વેશ્ચન મને ઇન્ટરવ્યુમાં પૂછે તો હું કઈ રીતે જવાબ આપું, ભલે તમે પ્રિલિમ્સ વાંચી રહ્યા છો. તો એક માઇન્ડસેટ સાથે જ્યારે તમે ચાલી રહ્યા હોવ છો ત્યારે ઇન્ટરવ્યુમાં તમને તકલીફ નથી પડતી. બાકી ઘણીવાર એવું થાય કે ઇન્ટરવ્યુ આવી ગયું,
અને પછી તમને ડર લાગે, તમે ફેસ નથી કરી શકતા કે હું શું જવાબ આપીશ. તો એના માટે તમે પહેલેથી પ્રિપેર્ડ હોવા ખૂબ જરૂરી છે. એટલે પ્રિલિમ્સની અને પ્રિલિમ્સની જો ચોક્કસપણે વાત કરીએ તો એની અંદર અગાઉ